સમાચારોમાં આગળ વાત કરીએ તો હાલ દેશભરમાં થઈ ચૂકેલા નોટબંધી સમયે અલગ અલગ બેંકોના ગોટાળાઓ બહાર આવતા જોવા મળી રહ્યા છે. આ બાબતે બેંકમાં અલગ અલગ નીતિ નિયમોનું પણ ઘડતર કરવામાં આવ્યું છે, ત્યારે હાલ આવા કટપ્પા જેવી નીતિના કારણે વૃદ્ધ નિરાધાર પેન્શન ધારકોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બેંકના તકલાદી નિયમોનો ભોગ બનતા નિરાધાર વૃદ્ધ ભિક્ષાવૃત્તિ કરી ગુજરાન ચલાવનાર વૃદ્ધની મામલતદાર કચેરી દ્વારા નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત આવરી લેવાઈ. 4 મહિના પહેલા પેન્શન સહાય મંજૂર કરવામાં આવેલી, આથી આ યોજનામાં બેંક એકાઉન્ટ ફરજિયાત હોય તેમના આધારકાર્ડના આધારે SBIમાં વૃદ્ધ ભિક્ષુકના નામે એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું અને બેંક દ્વારા જનધનના બદલે સામાન્ય ખાતું ખોલી દેવામાં આવ્યું. આ યોજનામાં સામાન્ય એવી માતબર રકમ મળતી હોય જેથી આ વૃદ્ધને જરૂરિયાતને કારણે દર મહિને આ રકમ ઉપાડી લેવામાં આવતા ભારત સરકારની બેંકના નિયમ દ્વારા બેંક એકાઉન્ટમાં ઓછામાં ઓછી રકમ રાખવાનો આદેશ છે. નહીતર બેલેન્સ મેન્ટેન ન થાય તો બેંક દ્વારા રૂપિયા કાપી લેવામાં આવે છે. આથી આ નિરાધાર વૃદ્ધને મહિને સરકાર દ્વારા રૂપિયા મળતા હોય છે, તેઓ દ્વારા રૂપિયા ઉપાડી લેતા અને બેલેન્સ મેન્ટેન નહીં થતાં બેંક દ્વારા રૂપિયા કાપી લેવામાં આવે છે. આથી આ અંગે બેંકમાં તપાસ કરતા બેંક મેનેજમેન્ટ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ ગ્રાહકનું ખાતું જનધનમાં ટ્રાન્સફર કરાવી લો તો તેમના રૂપિયા નહીં કપાય. આથી આ ગરીબ વૃદ્ધ દ્વારા લખતર બેંકમાં જનધન ખાતું ખોલવામાં આવ્યું હતું અને નિયમ અનુસાર જૂનું ખાતું બંધ કરાવવું પડે. આથી આ વૃદ્ધ દ્વારા ખાતું બંધ કરાવતા હવે બેંકના નવા નિયમ પ્રમાણે બેંક દ્વારા બેંક એકાઉન્ટ બંધ કરવા માટે માતબર રકમ કાપી લેવામાં આવી છે. ગરીબ વૃદ્ધને સહાય મળે તે પહેલાં જ સરકારના લોકો પાસેથી અનેક પ્રકારે ટેક્સ લેવાની લાયમાં આવા નિરાધાર વૃદ્ધ ભોગ બને છે. તો શું સરકાર આડેધડ લોકો પાસેથી ચાર્જ વસૂલ કરવાની નીતિમાં ફેરફાર લાવશે કે આજ રીતે ભારતના નિરાધાર વૃદ્ધના અચ્છે દિન કહેવાશે? જેવી રકમ કપાય છે તે બેંકના 1 એપ્રિલથી લાગેલા નવા ચાર્જીસ મુજબ રકમ કપાયેલ છે. અને સરકાર તરફથી અપંગ નિરાધાર સહાયના જે પૈસા મળે છે તે લગભગ 13 ની અંદર મારું ખાતું છે, તેમાં એન્ટ્રી પડાવતા મારા જે પૈસા જમા થયા છે એમાંથી 57 રૂપિયા 50 પૈસા કટોતી કરવામાં આવી. ત્યાર પછી મેં આ અંગે મેનેજરશ્રીને જણાવ્યું તો તેમણે મને એવો જવાબ આપ્યો કે તમે જનધન ખાતામાં ફરીથી ખાતું ખોલાવો અને તમારું આ ખાતું બંધ કરો. મેં આ રીતે 4-7 મહિના રોજ કરાવ્યું તો તેમાંથી ફરીથી મારા પૈસા કપાત કરી કુલ મારા જૂની બુકમાં 1200 રૂપિયા જમા હતા, એને બદલે નવી બુકમાં માત્ર 560 રૂપિયા બેલેન્સ કરતા હોય છે. તો સરકાર જે નિરાધારોને સહાય આપે છે તેમાંથી બેંકે આ રીતે પૈસા કોઈ પણ જાતની જાણ વગર આપી દીધા છે. કલ્પેશ વાડેર, CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર.